નમસ્તે બાળ મિત્રો, મજામાં છો ને? ઓકે, તો મને કહેશો આપણે અત્યાર સુધી કેટલા પાઠ ભણી ગયા? હા, આપણે ગુજરાતીમાં અત્યાર સુધી 5 પાઠ શીખી ગયા. આજે આપણે નવો પાઠ શીખીશું, પાઠ 6, પર્વતનો મુરબ્બો. બરાબર, તમને એવું લાગતું હશે કે આ પર્વતનો મુરબ્બો શું છે? તમે બધાએ મુરબ્બો ખાધો છે? ખાધો છે? મુરબ્બો શેનો બને? કેરીનો. હા, તમારા મમ્મી ઘરે મુરબ્બો બનાવતા હશે ને, તમે બધાએ ખાધો હશે. કેવો લાગે મુરબ્બો? એકદમ મસ્ત, રસદાર લાગે ને? બરાબર, તો એવો જ આ પર્વતનો મુરબ્બો છે. ચલો હવે મને કહો, તમારે બધાએ જોડકણું ગાવું છે? ગાવું છે? ઓકે, તો ચલો આપણે આજે જોડકણાથી શરૂઆત કરીએ. ચું 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 કરું છું, ઘરમાં બધી ફરું છું, કાગળ કપડા કોરું છું, બોલો ભાઈ મારું નામ શું? કોણ આવશે? ચું 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 કોણ કરે? હા, ઉંદરભાઈ. બરાબર ને? તો જે આ બણીનો મુરબ્બો છે ને, એમાં પણ કઈક આ ઉંદરભાઈની જ વાત છે. તો ચલો આપણે મુરબ્બાની મજા કરીએ. તમારે કરવી છે? બધાએ મુરબ્બાનું ગીત ગાવું છે? તો થઈ જાઓ તૈયાર, બધા તમારી જગ્યા પર ઊભા થઈ જાઓ, આપણે મુરબ્બાની મજા કરીશું. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, ખૂબ ધરાય ખાધો પોતે ખાઈને કર્યો વિચાર, ખૂબ ધરાય ખાધો પોતે ખાઈને કર્યો વિચાર, બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, ઊંધા માથે પડ્યા બણીમાં જરીન મનમાં બીક, ઊંધા માથે પડ્યા બણીમાં જરીન મનમાં બીક, શેઠે આવી પૂંછડી જાળી ખેંચી કાઢ્યા બાર, શેઠે આવી પૂંછડી જાળી ખેંચી કાઢ્યા બાર, ચૂચુ કરતા બધાએ ત્યાંથી ભાગ્યા માર માર, ચૂચુ કરતા બધાએ ત્યાંથી ભાગ્યા માર માર, બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર, બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર, બચ્ચા વળગી દિલે ચાટે મુરબ્બો રસદાર, બચ્ચા વળગી દિલે ચાટે મુરબ્બો રસદાર, ચું 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 મુરબ્બો રસદાર, ચું 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 મુરબ્બો રસદાર. તો ફ્રેન્ડ્સ, બાળગીત ગાવાની મજા આવી ને? હા, ઉંદરભાઈ ખૂબ જ મુરબ્બો ખાધો. તો ફ્રેન્ડ્સ, આપણે ગીત ગાયું ને, હવે આ ગીતમાં ઘણા બધા નવા શબ્દ આવ્યા છે. તમે ગીત ગાયું તો તમને ખબર જ હશે કયા કયા નવા શબ્દ આવ્યા, મને કહેશો? બધા વારાફરતી બોલજો. બરાબર છે? હા હા બોલો. હા, પહેલો શબ્દ બરણી, પછી બીજો, બરણીમાં શું ભરેલું હતું? હા, બીજો શબ્દ કયો? મુરબ્બો. પછી વિચાર, પછી પૂંછડી. અરે વાહ, તમને તો સરસ યાદ છે. હજી પણ શબ્દ છે? હા, બચ્ચા. પછી ડીલે, તમને ખબર છે ડીલ એટલે શરીર? બરાબર. પછી બીજું શું? મુરબ્બો કેવો હતો? હા, રસદાર. બરાબર. અને બીજું મારમાર. બરાબર. તો આ બધા નવા શબ્દો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. બરાબર. હવે આપણે આ ગીત ગાયું, એમાંથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું, તમારે મને તેના જવાબ આપવાના છે. બરાબર છે? હવે મને કહેશો કે ઉંદર શું ખાવા ચાલ્યા? શું ખાવા ચાલ્યા? હા, મુરબ્બો. બરાબર. મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા? કેટલા ઉંદર ચાલ્યા?
પહેલી જ લીટીમાં આવે છે કે બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર. તો મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા? ચાર. બરાબર. મુરબ્બો સામા ભરેલો છે? હા, બરણીમાં. બરાબર ને? ઓકે. અને મને કહેશો, મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું? કોણ આવ્યું? શેઠાણી? નહીં. કોણ આવ્યું? શેઠ આવ્યા. બરાબર. અને મુરબ્બો કેવો હતો? રસદાર. કેવો હતો મુરબ્બો? રસદાર. તો આ બધા સવાલના જવાબ તમે યાદ રાખજો અને પેલા નવા શબ્દ તમારે તમારી નોટમાં લખવાના છે. બરાબર. તો આજે મને બાળગીત ગાવાની ખૂબ મજા આવી, તમને પણ મજા આવી ને? તો હવે હું રજા લઉં છું, ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.